ગીરના જંગલમાં કાતિલ ઠંડી પડી રહી છે અને જંગલની આસપાસ રહેતા ગ્રામજનો તાપણું કરી અને ઠંડીને ઉડાડવા માંગતા હોય છે ત્યારે અચાનક જ જંગલની મહારાણી સિંહણ ત્યાં આવી પહોંચે છે। દ્રશ્ય જોઈને એવું લાગે કે સિંહણ પણ ઠંડી ઉડાડવા માટે આવી હોય, પરંતુ એ જાણી લઈએ કે વન્ય જીવો સામાન્ય રીતે અગ્નિથી દૂર રહેતા હોય છે। નમસ્કાર, હું છું જયેશ ઠકરાર, ગીરના ખોળે આપ સૌનું સ્વાગત છે। સૌને હેપી હેપી ન્યૂ યર। નવા વર્ષમાં આપણે જોઈએ કે ગીરમાં આપણે પસાર થતા હોઈએ તો રસ્તા ઉપર જંગલના રાજાનો પરિવાર ઘણી બધી વખત આપણી સામે આવી જાય છે। બેસ્ટ ઓફ ધ ઇયર સિરીઝમાં આપણે જોયું કે એક એમ્બ્યુલન્સની આગળ કેવી રીતે સિંહોનો પરિવાર આવી ગયો અને આ એમ્બ્યુલન્સ જે છે એ ગર્ભવતી મહિલા સમક્ષ જઈ રહી હતી, એમના એક સારવારની જરૂર હતી એટલે, અને સિંહો પણ રસ્તો કરી દે છે। નવા વર્ષમાં આપણે પ્રાર્થના કરીએ કે આવી રીતે સિંહો ઉપર ટોર્ચ ફેંકવાના બનાવો ના બને, કારણ કે આ વર્ષના છેલ્લા મહિનાઓમાં સિંહોના મનુષ્યો ઉપર હુમલાના બનાવો પણ વધ્યા છે અને દીપડાએ તો ઘણા લોકોને મારી નાખ્યા છે, જેના કારણે ગ્રામજનો અને વન્ય સૃષ્ટિ વચ્ચે ઘર્ષણ પેદા થઈ રહ્યું છે। તમે આ દ્રશ્યમાં જુઓ છો કે સિંહ કેવો આરામથી બેઠો હતો, એમને વિક્ષેપ પાડવામાં આવ્યો, સિંહ પોતાની જગ્યા બદલી અને બીજી જગ્યાએ બેઠો છે, તો પણ એના ઉપર ટોર્ચ ફેંકવામાં આવે છે। આપણી સૌની ફરજ છે કે ગીરના જંગલમાં સિંહો વસી રહ્યા છે એ એકમાત્ર એશિયાનો એવો મુકામ છે કે જ્યાં આ ડાલામથા જોવા મળે છે, બાકી આફ્રિકામાં જ સિંહો જોવા મળી રહ્યા છે। 1000થી વધુ સિંહો અત્યારે અંદાજે ગીરમાં વસી રહ્યા છે, કારણ કે છેલ્લી વસ્તી ગણતરીને 3 વર્ષ થઈ ગયા છે એટલે આ વસ્તી 1000ની આસપાસ ચોક્કસપણે પહોંચી ગઈ હશે। તો આપણી ફરજ બને છે કે આપણે સિંહોની જ્યારે નજીક હોઈએ ત્યારે એમની આમન્ય રાખીએ અને એમના ઉપર ટોર્ચ ના ફેંકીએ, એમને પરેશાન ન કરીએ, એમની પાછળ વાહનો ન દોડાવીએ, કારણ કે જો ગીરના જંગલમાં સિંહોની વસ્તી વધારવી હશે તો સિંહોના આ વિસ્તરણને પણ સ્વીકારવું પડશે, કારણ કે ગીર નેશનલ પાર્કના વિસ્તારથી આગળ વધીને સિંહો વધુ ને વધુ વિસ્તારો તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આ સિરસ્તો હજુ એ આગળ વધવાનો છે। ગીર 5 જિલ્લાઓથી ઘેરાયેલું છે, માનવ વસ્તી વધી રહી છે અને એ જ રીતે સિંહોની વધતી વસ્તીના કારણે એમની ટેરેટરી પણ વધી રહી છે, એ આપણે સ્વીકારવું રહ્યું, પણ સાથોસાથ એ વાત ના ભૂલવી જોઈએ કે મોટાભાગે સિંહો ક્યારેય પરેશાની ના કરવામાં આવે તો મનુષ્યો ઉપર હુમલા કરતા નથી। તો આ સિંહો એ આપણી અમૂલ્ય સોગાદ છે અને આપણે જે ગ્રામ્ય વિસ્તારોમાં વસીએ છીએ ત્યાં જે પણ લોકો સિંહોને પરેશાન કરતા હોય, સિંહોને ખલેલ પહોંચાડતા હોય, તો આપણી ફરજ બને છે કે વન વિભાગને આ બાબતની ત્વરિત જાણ કરવી જોઈએ અને વધુ ને વધુ લોકો આગળ એ વાત પ્રસરાવવી જોઈએ કે આ સૃષ્ટિ ઉપર માત્ર આપણો જ અધિકાર નથી, આ સૃષ્ટિ ઉપર વનસ્પતિનો પણ એટલો જ અધિકાર છે, વન્ય પ્રાણીઓનો પણ એટલો જ અધિકાર છે। અને આપણે તો ગૌરવ અનુભવી રહ્યા છીએ કે પૂરા એશિયામાં આ સિંહો માત્ર આપણા જ વિસ્તારમાં વસી રહ્યા છે અને કુદરતના વૈભવ સમૂહ ગીરનું જંગલ આપણને મળ્યું છે, જેને નિહાળવા માટે દેશ વિદેશમાંથી લાખો લોકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં પણ જ્યારે ખુમારીની વાત આવે ત્યારે ગીર પંથકનો ઉલ્લેખ થાય છે અને સિંહનો ઉલ્લેખ જરૂરથી કરવામાં આવે છે। તો નવા વર્ષમાં આપણે એક સંકલ્પ લઈએ કે આપણે ગીરના જંગલનું જતન કરીશું, આપણા વહાલા ગીરના સાવજોનું પણ રક્ષણ કરીશું અને જે વન્ય સૃષ્ટિ આપણને કુદરતે આપી છે એમને એમનું જે જતન કરવાની આપણી ફરજ છે એ બજાવવામાં આપણે ક્યાંય ઊણા નહીં ઉતરીએ। આ ઉપરાંત જ્યાં જ્યાં ગીર માટે અને સિંહો માટે અવાજ ઉઠાવવાનો થશે તો ચોક્કસ આપણે સાથે મળી અને એ અવાજ ઉઠાવીશું। જો આપણે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને વિદેશથી ચીતાને ભારતમાં લાવી શકતા હોઈએ, જો આપણે વાઘને બચાવવા માટે, વાઘની વસ્તી વધારવા માટે રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહને દૂર કરી અને વાઘને રાખી શકતા હોઈએ, તો આખરે સિંહો માટે પણ હવે કંઈક કરવાનો સમય છે અને સિંહો માટે જે પણ કંઈ કરવું પડે એ માટે આપણે પણ જાગૃત બની અને રાજ્ય સ્તરે, કેન્દ્ર સ્તરે અવાજ ઉઠાવતા રહેશું તો જ ગીરના સિંહો બચી શકશે,
એમની સંખ્યા વધી શકશે. અને માત્ર ને માત્ર ગીરના સિંહોને જોવાથી, એમના ફોટો પાડવાથી, એમની રીલ્સ બનાવવાથી એ મને લાગતું નથી કે એ કોઈ પ્રકારની શેરદિલી છે અથવા તો વન્યપ્રેમ છે. વન્યપ્રેમ તો એ છે કે વન્ય સૃષ્ટિને જ્યાં પણ કાંઈ ખલેલ પહોંચતી હોય તો એમની આપણે દરકાર કરીએ, એમની આપણે ચિંતા કરીએ અને એમનું રક્ષણ કરીએ.